હાડકા ભાંગવાની ઘટનાઓ વિશે આપણે છાસવારે સાંભળ્યું છે, પરંતુ લિંગ તૂટી જવાની ખબરો ભાગ્યે જ પ્રકાશમાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં તાજેતરમાં બનેલી આવી જ એક ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી. પત્ની સાથે બેડ પર સંબંધ બનાવતી વખતે યુવકને ઇન્દ્રિયના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. આ ફ્રેક્ચરને પિનાઇલ ફ્રેક્ચર પણ કહેવામાં આવે છે. આ પ્રકારનો કેસ રાજકોટમાંથી સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે દર 1.75 લાખ કેસમાંથી પિનાઇલ ફ્રેક્ચરનો એક કેસ નોંધાય છે. રાજકોટનો 35 વર્ષીય યુવાન તેની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો અને આ દરમિયાન વધુ પડતા જોશમાં આવી જતા તેનું લિંગ યોનિના ઉપરના હાડકા સાથે ટકરાયું હતું, જેના કારણે યુવકને પિનાઇલ ફ્રેક્ચર થયું હતું, જેથી તેને અસહ્ય દુખાવો થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મેડિકલ સાયન્સ મુજબ પિનાઇલ ફ્રેક્ચર દર 1.75 લાખ કેસમાંથી એક કેસ નોંધાય છે. ત્યારે રાજકોટના યુવકનું સફળ ઓપરેશન યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રતિક અમલાણીએ કર્યું હતું. યુરોલોજિસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રતિક અમલાણીએ પિનાઇલ ફ્રેક્ચર અંગે જાગૃતિ લાવવા માટે કેટલીક મહત્વની વાત પણ જણાવી હતી. દરેક પુરુષોની ઇન્દ્રિયમાં આમ કોઈ હાડકું આવેલું હોતું નથી, પરંતુ ઉત્તેજના દરમિયાન તેમાં કોર્પોરા કેવર નોઝા, એની બહાર ટ્યુનિકા અલ્બ્યુજિનિયાનું લેયર હોય છે, એમાં લોહી ભરાવાથી ઇન્દ્રિય કડક થતી હોય છે. અને જો સંભોગ દરમિયાન કોઈ ઉત્તેજનામાં આવી અને સ્ત્રીના હાડકા સાથે જોરથી જો ભૂલથી ભટકાય તો ક્યારેક એમાં ફ્રેક્ચર થઈ શકે છે, તેથી આને પિનાઇલ ફ્રેક્ચર કહેવામાં આવે છે. દર્દીનામાં ઘણી વખત ઉત્તેજના જતી રહે, તેમાં લોહી નીકળે, ત્યાં ઇન્દ્રિય વાકી વળી જાય, ખૂબ જ સોજો આવી જાય. જો આવી તકલીફ થાય તો તુરંત જ એને એના નજીકના યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આમ જોવા જઈએ તો આવા દર્દીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. દરેક યુરોલોજીસ્ટ લગભગ 1-2 વર્ષમાં 1 પેશન્ટ એવું એમની પાસે આવતું હોય છે, અને 1,75,000 લોકોમાં 1 કેસ આવો જોવા મળતો હોય છે. જો આવું થાય તો એની માટે શું કરવું? પહેલા તો કોઈ પણ સંકોચ રાખ્યા વગર દર્દીને એના નજીકના યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ. યુરોલોજીસ્ટ તપાસ કરી અને જરૂર પડે તો એનું સોનોગ્રાફી કરી અને એનું નિદાન કરે છે, અને તાત્કાલિક ધોરણે જો 24 કલાકની અંદર એનું ઓપરેશન કરવામાં આવે તો આગળની એનાથી કોઈ પણ થતી તકલીફોથી બચી શકાય છે. એટલે ઘણા દર્દીઓ સંકોચ રાખી અને ઘણા દિવસો પછી જો ડૉક્ટરને બતાવવા જાય તો એને પરમેનન્ટ ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો ભય રહે છે. તેથી આ બીમારી કે આવું જો કંઈ પણ થાય તો કોઈ પણ સંકોચ વગર તમારા યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો.